પિત્તર ને યુહાન એક ભિખારીને હારો કરતા હા. એક દી પિત્તર ને યુહાન મંદિરમાં જાતના, જ્યાં તે મંદિરને દરવાજે પચ ચતિયા, તીણા એક ખોડા માણહણે પૈહા માગતા દેખતો. પિત્તરે તિયા ખોડા માણહા ફણીહે દીને કયોકા, મારે પહાય તુને આપણે હારું પૈહા કાયની હા, પણ જી મારે પહાય હા તી હાય તુને આપીહી. ઈશુને નામમાં ઉઠ ને ચાંતો હોઈ જા. તરા તુજ દેવે તિયા ખોડા માણહણે હારો કરી દેદો, ને તો ચાનણે ને એહ તેહ કૂદણે ને દેવણી સ્તુતિ કરને લાગો. મંદિરને આંગણામાં જી લોકો હોતને તી બધે નવાઈ પામી ગયે. જો માણહો હારો હોવનો તિયાણે હે તણે તરત જ લોકો ટોલ ભેગ હોઈ ગ. પિત્તરે તીણા કયકા, તુમે ઇયા માણહાથી કેહ નવાઈ પામી ગયે હા. અમારે સામર્થ્યથી ઓ માણહો હારો કાયની હોવો, પણ ઈસુના સામર્થ્યથી ઓ માણહો હારો હોવો હા. તુમ્હા જ રોમન દેશના રાજ્યપાલને કઈ નકા ઈસુને મારી નાખવામાં આવે. તુમ્હા જીવન આપનારાણે મારી નાખશો, પણ દેવે ત્યાણે મરીનામાંથી જીવતો કદો. તુમે જાણતે ને કાંઈ કા, તુમે કાજા કરી રહ્યા હા, પણ દેવે તુમારે કામણે ભવિષ્યવાણી પૂરી કરને હારું ઉપયોગ કદો. એટલે હમી તુમે મન બદલા ને દેવણે ફણી ફીરા, જ્યાંથી તુમારે પાપ માફ કરી દેવામાં આવી. પિત્તર ને યોહાન જીકતના ત્યાંથી મંદિરના સરદારો બજ પરેશાન હોવા, એટલે તીણા તિયાણે બંદી બનાવી દેદા ને કેદખાનામાં નાખી દેદા. પણ ઘણા લોકોએ પિત્તરને સંદેશા પર વિશ્વાસ કરદો ને ઈસુ પર વિશ્વાસ કરનારા સંખ્યા વધીને 5000 હોઈ ગઈ. બીજે દિહી યહૂદી સરકાર પિત્તર ને યુહાનને પ્રમુખ યાજક ને બીજા ધાર્મિક યાજક હોય આગળ લાવી, તેણે પિત્તર ને યુહાનને પૂછકા, તુમ્હા ઇયા ખોડા માણહણે કિડણ સામર્થ્યથી હારો કદો. પિત્તરે તીણા જવાબ આપચુકા, ઓ માણો ઈસુ મસીહણે સામર્થ્યથી હારો હોઈને તુમારે આગળ ઉભુહા. તુમ્હા ઈસુને વધસ્તમ પર જડી દેદો, પણ દેવે ત્યાણે મરીનામાંથી પાછો જીવતો કરી દેદો. તુમ્હા ત્યાણે ધિક્કારી દેદો, પણ તારણ પામણે હારું ઈસુના સામર્થ્ય સિવાય બીજો કોઈ રસ્તો કાંઈ નહીં હા. આગેવાનો હોય નવાય નાગિકા પિત્તર ને યોહાન અત્રા હિંમતથી વાત કરતાના કહે કા, તે જાણતા ના કા ઈ લોકો સામાન્ય અબાણ માણહે હા, પણ પૂઠી તીણા યાદ આવકા એ લોકો ઈસુને હારી રત્ના, તીય તીણા પિત્તર ને યોહાનને ધમકી આપી ને પૂઠી જવા દેદા.